નમસ્કાર દોસ્તો તમે જો રહ્યા છો નવસારી લાઈવ સંચાલિત ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન જટપટમાં જુઓ આજના સમાચાર આજે સોળમી સપ્ટેમ્બરના દિવસે કોરોનાના પાંચ કેસ નોંધાયા છે તો અગિયાર દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે આજે એક પણ દર્દીનો અવસાન નથી થયું જોકે નવસારીના મૂળ રહીશ અને હાલ ગુજરાતમાં જીપીએસસીના ચેરમેન એવા દિનેશભાઈ દાસા પણ કોરોના સંક્રમિત થયા છે તેઓને કોરોના પોઝિટિવ આવતા હાલ તેઓ સારવાર હેઠળ છે આમ નવસારીના મૂળ પત્ની એટલે કે નવસારીના રહેવાસી અને હાલ ગાંધીનગર ખાતે ફરજ બજાવતા દિનેશભાઈ દાસાના કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના મિત્ર વર્તુળમાં ચિંતાની ગરિમા ફેલાઈ ગઈ છે પરંતુ દિનેશ દાસાએ નવસાઈ લાઈવ સાથે વાતચીત કર્યા મુજબ જણાવ્યું છે કે હાલ તેમની તબિયત સુધારા પર છે અને તેમનું સ્વાસ્થ્ય સારું છે તો વાત કરીએ આજે નવસારીના કોરોનાના પાંચ કેસની તો આજે જે પાંચ કેસ નોંધાયા છે તેમાં ચીખલી તાલુકાના વંકલ ગામના યોગીનગરના રહેવાસી એવા તેતાલીસ વર્ષીય પુરુષ કોરોના પોઝિટિવ આવ્યા છે તો ચીખલી તાલુકાના અંબાજ ગામના નિસાર ફળિયામાં રહેતા પાસઠ વર્ષીય પુરુષ પણ કોરોના સંક્રમિત થયા છે તો નવસારીના કબીલપોરની વસંત વસંતવિહાર સોસાયટીના બીજ સડત્રીસમાં રહેતા એકવીસ વર્ષીય મહિલા પણ કોરોના સંક્રમિત થયા છે એ જ રીતે નવસારીના અક્ષર ટાઉનશીપ સોસાયટી છાપરા રોડના પિસ્તાલીસ વર્ષીય પુરુષ પણ કોરોના સંક્રમિત થયા છે ચીખલી તાલુકાના વંકાલ ગામના યોગીનગરમાં રહેતા એક ચાલીસ વર્ષીય મહિલા પણ કોરોના સંક્રમિત થયા છે આમ ચીખલી તાલુકાનું વંકાલ ગામ કોરોનાના સંક્રમણથી સતત પીડાતું રહ્યું છે અહીં અનેક કોરોનાના નવા કેસો નોંધાઈ રહ્યા છે તો આજે કોરોનાની સારવાર લેતા કુલ અગિયાર દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે જે લોકોને રજા આપવામાં આવી છે તેમની વિગતો જોઈએ તો સત્તાવીસ વર્ષીય મહિલા કે જેઓ નમો રેસિડન્સી ધોરજીયા પાર્ક નજીક વિજલપુરના રહેવાસી છે એ જ રીતે ઓગણ વર્ષીય ઓગણપચાસ વર્ષીય મહિલા જે ગાયત્રી સંકુલ વિજલપુરના રહેવાસી છે ત્રીસ વર્ષીય પુરુષ કે જેઓ કલ્યાણનગર સમરોલી તાલુકો ચીખલીના રહેવાસી પિસ્તાલીસ વર્ષીય મહિલા રામચંદ્ર નજ નગર નજીક ચીખલીના રહેવાસી ત્રેપન વર્ષીય પુરુષ રામજી મંદિર ટેકરો જૂના રહેવાસી એ જ રીતે એકત્રીસ વર્ષીય પુરુષ કે જેઓ સુખમ ફરિયા અબ્રામા તાલુકો જલાલપોરના રહેવાસી છે એ જ રીતે ગંદેવી તાલુકાના બીલીમોરાના વલ્લભ બાગમાં રહેતા એક ચાલીસ વર્ષીય પુરુષ અને ચુમ્બાલીસ વર્ષીય મહિલા પણ કોરોના સંક્રમિત હતા તેઓ પણ આજે રજા અપાઈ છે આ ઉપરાંત ઓગણપચાસ વર્ષીય પુરુષ કે જેઓ હાર્મની એપાર્ટમેન્ટ વિજલપોરમાં રહી રહીશ છે અને તેઓ ડોક્ટર મેહુલ દેલીવાલા એટલે કે જિલ્લા આરોગ્ય અધિકારી છે તેઓ પણ કોરોનાને માત આપી પોતાના ઘરે પહોંચ્યા છે અને એમના પત્ની દર્શનાબેન મેહુલ દેલીવાલાએ પણ કોરોનાને માત આપી છે અને તેમને પણ આજે રજા આપવામાં આવી છે તો એ જ રીતે પંચાવન વર્ષીય મહિલા શ્રીનગર સોસાયટી રસ્તા નવસારીના રહેવાસી તેઓએ પણ કોરોનાને માત આપી છે આમ આજે કોરોનાની સારવાર લેતા કુલ અગિયાર દર્દીઓને રજા અપાતા અત્યાર સુધી આઠસોને ઇઠોતેર દર્દીઓ સાજા થયા છે કોરોનાની સારવાર લેતા આજે એક પણ દર્દીનું અવસાન નથી થયું પરંતુ અત્યાર સુધી અઠ્ઠાણું લોકોએ કોરોનાની સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો છે તો વાત કરીએ આજે કુલ બાણું કેસ એક્ટિવ કેસ તરીકે સારવાર લઈ રહ્યા છે તે પૈકીના તેર કેસ નવસારી સિવિલ હોસ્પિટલમાં છ કેસ એસપીન હોસ્પિટલમાં સીસીસી કૃષિ યુનિવર્સિટી ખાતે પચીસ કેસ એ જ ઉપરાંત સિવિલ હોસ્પિટલ વલસાડ ખાતે એક જનસેવા હોસ્પિટલ વાપી ખાતે એક ગંદેવી સીએચસી ખાતે એક અને હોમ આઇસોલેશનમાં નવસારી તાલુકામાં બાર ચીખલી તાલુકા

આ સારાના આચાર્યને આપવામાં આવેલ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ જે વિદ્યાર્થીઓએ પ્રવેશ આપવા પાત્ર છે તેમને આપે પ્રવેશ આપ્યો નથી અને આપે જે જવાબ રજૂ કર્યો છે એ જવાબમાં આપની સંસ્થા લઘુમતી સંસ્થા હોવાનું કહ્યું છે પરંતુ એ અંગેના ચોક્કસ પુરાવા અને પ્રમાણ આપે સંસ્થાને એટલે કે સરકારશ્રીને સુપ્રત કરેલા નથી પરિણામે આપની સંસ્થા લઘુમતી સંસ્થા છે તેવું માની શકાય તેવું દેખાતું નથી જેને લઈને તમને જે સૂચના આપવામાં આવી છે તે મુજબ વિદ્યાર્થીઓને જો આપ પ્રવેશ નહીં આપો તો આગામી દિવસમાં આપની સારાની માન્યતા રદ કરી દેવામાં આવશે એવી નોટિસ જિલ્લા શિક્ષણના અધિકારી પ્રાથમિક દ્વારા આપવામાં આવી છે જેને પગલે હવે આ જે જે હાઈસ્કૂલ જે અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ બંને વિભાગોને જે આ નોટિસ આપી છે તે મુજબ તેઓ કાર્યવાહી નહીં કરે તો આગામી દિવસમાં તેમની માન્યતા રદ થવા અંગેની કાર્યવાહી હાથ ધરવાની પણ તાકીદ કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સિત્તેરમી જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ભાજપ દ્વારા સેવા સપ્તાહનું આયોજન કર્યું છે જેના ભાગરૂપે સપ્તાહ દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવાનું નક્કી કરાયું છે ત્યારે નવસારી વિજલપર શહેર ભાજપ દ્વારા આજે છાપરા રોડ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ પ્રસંગે શહેર ભાજપના હોદ્દેદારો તથા માજી નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા અને છાપરા રોડ ખાતે આવેલ એનઆઈએ ફેક્ટરી સહિતના વિસ્તારોની સાફ સફાઈ કરી હતી તો બીજી તરફ જલાલપોર તાલુકા ભાજપ દ્વારા આજે દાંડી ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું દાંડીના કિનારે એટલે કે દાંડીના દરિયા કિનારે હાથ ધરાયેલ સફાઈ અભિયાનમાં આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય ઉપદંડક આરસી પટેલ જલાલપોર તાલુકા ભાજપના પ્રમુખ રણધીરભાઈ પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને આ કિનારાની સાફ સફાઈ કરી હતી આગામી દિવસોમાં એટલે કે આવતીકાલે તેમના જન્મદિવસે પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાનું છે અને ત્યારબાદ પણ વીસ તારીખ સુધી સમગ્ર સપ્તાહ દરમિયાન સેવાકીય કાર્યોનું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે બીલીમોરા શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સિત્તેરમી વર્ષગાંઠે નિમિત્ત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે આવતીકાલે એટલે કે સત્તરમી તારીખે સવારે દસ કલાકે કાર્યાલય પર કેક કાપવામાં આવશે આ ઉપરાંત નવથી થી બાર વાગ્યા સુધી ઓરિયા મોરિયા પ્રાથમિક શાળામાં ચશ્મા વિતરણ અને આંખ તપાસનો કાર્યક્રમ યોજવામાં આવશે સાડા દસ કલાકે મેઘુસી હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરવામાં આવશે દસ પિસ્તાલીસ કલાકે ગંગા માતાના મંદિર પાસે વૃક્ષારોપણ અને અગિયાર કલાકે સ્ટેશન મસ્જિદ ખાતે મુસ્લિમ સમુદાયના દ્વારા તેમના જન્મદિવસની ઉજવણીની કેક કાપવામાં આવશે આ ઉપરાંત અઢાર તારીખે છ થી આઠ વાગ્યા સુધી યોગાસન અને ઉકારાનું વિતરણ કરવામાં આવશે વીસમી તારીખે રક્તદાન શિબિર અને સફાઈ કામદારોનું સન્માન તથા વડીલોની વંદના કરવાનો કાર્યક્રમ યોજવામાં આવશે એવું બિલીમોરા શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ વિજય પટેલે જણાવ્યું છે દિવ્યાંગ બાળકોની રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલી ઓનલાઈન સ્પર્ધામાં નવસારી ચારપુલ ખાતેની પ્રયત્નકુંદ સંસ્થાના બે બાળકો વિજેતા બનતા સમગ્ર સંસ્થાના વર્તુળમાં ખુશીની લાગણી ફેલાઈ જવા પામી છે બે બાળકોએ રાષ્ટ્રીય કક્ષાએ નામ રોશન થતાં બાળકોના પરિવારજનોએ પણ ખુશી વ્યક્ત કરી છે નવસારીના ચારપુલ ખાતે પ્રયત્નકુંદ સંસ્થામાં ટ્રેનિંગ લેતા બે બાળકો કેવિન કલ્પેશ શાહ અને તન્વી નીતિન પટેલે દિવ્યાંગ શક્તિ ઇન્ડિયા ખાતે આ દ્વારા આયોજિત ઓનલાઈન વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો આ સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી એકસો બાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તે પૈકીના ચાર કેટેગરીમાં ઇનામો આપવાના હતા એટલે કે આખા દેશમાંથી માત્ર આઠ વ્યક્તિઓને ઇનામ આપવાના હતા જેમાં આઠ બાળકો પૈકી નવસારીનો કેવિન કલ્પેશ શાહ બેસ્ટ કોસ્ટ્યુમનું ઇનામ જીત્યો છે અને એને પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે જ્યારે તન્વી નીતિનભાઈ પટેલે ડાન્સ કોમ્પિટિશનમાં બીજું સ્થાન મેળવી બીજા નંબરનું ઇનામ પ્રાપ્ત કર્યું છે આમ દેશમાં આ દિવ્યાંગ આઠ બાળકોને જે ઇનામ પ્રાપ્ત થયા છે તે પૈકીના બે બાળકો નવસારીની પ્રયત્નકુંલ સંસ્થાના છે ત્યારે પ્રયત્નકુંલ સંસ્થાના સંચાલકોને પણ ખૂબ ખૂબ અભિનંદન અને વિજેતા થનાર બાળકોને પણ ખૂબ ખૂબ અભિનંદન નવસારીના જાણીતા મોહન સાઉન્ડના માલિક અશોકભાઈ પટેલના પિતા મોહનભાઈ બુદ્ધાભાઈ પટેલનું આજે અવસાન થયું છે નવસારીના મોહન સાઉન્ડ અને મનોરંજન મંચના માલિક અશોકભાઈ પટેલના પિતા મોહનભાઈ બુદ્ધાભાઈ પટેલ છેલ્લા થોડા સમયથી બીમાર હતા ત્યારે તેમની સારવાર ચાલી રહી હતી આજે સવારે તેમનું અવસાન થયું છે મોહનભાઈ બુધાભાઈ પટેલ હાલ અમેરિકા સ્થાયી હતા અને તેઓ અવરજવર કરતા હતા અને થોડા સમય માટે તેઓ ભારત આવ્યા હતા અને અમેરિકા જવાના હતા પરંતુ તેમની તબિયત બગડતા તેમને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે જ્યારે મોહનભાઈ બુધાભાઈ પટેલનું આજે અવસાન થયું છે તેમના અવસાનના સમાચાર જાણીને ખાસ કરીને અશોકભાઈના મિત્રવર્તુળમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે નેશનલ હાઈવે પર વાહન ચાલકો આડેદર વાહનો ચલાવતા હોય છે અને ખાસ કરીને ટ્રક ચાલકો પોતાની યોગ્ય લેનમાં ટ્રક નહીં ચલાવતા અનેકવાર અકસ્માતો સર્જાવા પામે છે તો ખાસ કરીને કાર ચાલકોને પણ મુશ્કેલો ઊભી થાય છે ત્યારે રેજ આઈજી રાજકુમાર પાંડિયન દ્વારા આપેલી સૂચનાના ભાગરૂપે નવસારી જિલ્લા ટ્રાફિક બ્રાન્ચ દ્વારા આજે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે લેનમાં નહીં ચલાવનાર વાહન ચાલકો સામે જ શિક્ષાત્મક પગલાં ભરવામાં આવ્યા હતા ટ્રાફિક પીએસઆઈ રાહુલજી સહિતની ટીમે આજે અનેક ટ્રક ચાલકો અને ચાલકો કે જે યોગ્ય લેનમાં વાહનો નહીં ચલાવતા હોવાથી તેઓની સામે શિક્ષાત્મક પગલાં ભરી તેઓને નોટિસ આપી ફરીવાર આ રીતે ભૂલ નહીં કરવા જણાવ્યું હતું બારડોલી પોલીસ મથકે ગૌરક્ષક નેહા પટેલ અને તેમની ટીમ પર નોંધાયેલી ફરિયાદ ખોટી હોવાની માંગ સાથે આજે વિશ્વ હિન્દુ પરિષદ બનાસ ગૌસેવા કેન્દ્ર તથા જય ગોપાલ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે નેહા પટેલ વર્ષોથી ગૌ સેવાનું કામ કરી રહ્યા છે અને ગુજરાતના ગૌરક્ષક અને ગૌસેવક તરીકે તેમની નામના છે ત્યારે તેમનું નામ બદનામ કરવા અને તેમને ખોટી રીતે ભેરવવા માટે બારડોલી પોલીસ મથકમાં એક ફરિયાદ નોંધવામાં આવી છે આ ફરિયાદમાં જે સ્તર બતાવવામાં આવ્યું છે તે સ્તરે નેહા પટેલ ઉપસ્થિત નહીં હોવા છતાં તેમને નામ આ કેસમાં નોંધવામાં આવ્યું છે ત્યારે આ ખોટી ફરિયાદની યોગ્ય તપાસ કરી નેહા પટેલ અને તેમની ટીમ એટલે કે ભરતભાઈ બરવાડ જગદીશભાઈ બરવાડ ભરતભાઈ વૈષ્ણવ જય પટેલ અને અન્ય ગૌરક્ષકો કે જેઓના પર ખોટી ફરિયાદ કરવામાં આવી છે તેઓને યોગ્ય ન્યાય અપાવે તેવી માંગ કરતું આવેદનપત્ર કલેક્ટર અને મુખ્યપ્રધાનને આપ્યું છે નવસારી શહેરનું તાપમાનમાં ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે છેલ્લા ત્રણ દિવસથી એક એક ડિગ્રી તાપમાન વધી રહ્યું છે આજે મહત્તમ તાપમાન તેત્રીસ અંશ સેલ્સિયસ નોંધાયું છે જ્યારે લઘુત્તમ તાપમાન પચીસ અંશ સેલ્સિયસ નોંધાયું છે ગઈકાલે મહત્તમ તાપમાન બત્રીસ અંશ સેલ્સિયસ હતું અને લઘુત્તમ તાપમાન ચોવીસ અંશ સેલ્સિયસ હતું આજે હવામાં ભેજનું પ્રમાણ સવારે પંચાણું ટકા અને બપોર બાદ ત્રેસઠ ટકા જોવા મળ્યો હતો આજે પવન પ્રતિ કલાક સાત પોઈન્ટ આઠ કિલોમીટરની ઝડપે ફૂંકા હતો જે દક્ષિણથી પશ્ચિમ તરફ હતો અમે જેમ નીચે તમને બતાવીએ છીએ એ રીતે આપ જે આ બટન દબાવે છે ત્યાં એટલે તમે સબસ્ક્રાઈબ થઈ જશો બાજુમાં આ બેલ આઇકોનનું બટન દબાવશો એટલે તમે એમાં નોટિફિકેશન ઓન થઈ જશે અને આવી રીતે લાઈક કરી શકશો તો તમે અમારી વિનંતી છે કે તમે દરેક મિત્રો જેમ અમે વિડીયોમાં તમને બતાવીએ છીએ તે રીતે આ ચેનલને આવી રીતે સબસ્ક્રાઈબ કરશો બાજુમાં આવેલું બેલ આઇકોન દબાવશો અને ત્યારબાદ આ વિડીયોનું જે લાઇક બટન છે ત્યાં લાઇક દબાવશો પણ સબસ્ક્રાઈબ કર્યા પછી એકવાર સબસ્ક્રાઈબ કર્યા પછી અને બેલનું દબ દબાવ્યા પછી તમારે ફરીવાર દબાવવાની જરૂર નથી તમે એકવાર સબસ્ક્રાઈબ થઈ ગયા પછી તમે કાયમી સબસ્ક્રાઈબ થઈ શકો ઘણા મિત્રો એવી ભૂલ કરે છે કે દરેક વખતે જેટલી વાર વિડીયો જુએ એટલી વાર સબસ્ક્રાઈબનું બટન દબાવે છે બાજુમાં બેલનું બટન દબાવે છે એ તમારે કાયમ દબાવવાની જરૂર નથી માત્ર એકવાર તમે સબસ્ક્રાઈબ અને બાજુમાં બેલનું દબ બટન દબાવશો પરંતુ જેટલા વિડીયો તમે જુઓ દરેક વિડીયો જે તમને પસંદ આવે તો જે અમે તમને ઉપર બતાવ્યું છે અંગૂઠો થમ્સઅપનું બટન તે તમે દબાવી લાઈક કરી શકશો પરંતુ સબ્સ્ક્રાઇબ અને બેલ આઈકોન તમારે એક જ વાર દબાવવાનું છે બેલ આઇકોન તમારે એટલા માટે દબાવવાનું છે કે જેને કારણે અમે જેવું વિડીયો અપડેટ કરીએ અથવા તો કોઈ સમાચાર અપડેટ કરીશું તરત તમારા નોટિફિકેશનમાં આવી જશે તમારા સ્ક્રીન પર તમને ખબર પડી જશે કે અમે કોઈ વિડીયો તમને અપલોડ કર્યો છે અને તરત તમે સમાચાર જોઈ શકશો